नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त सरस्वती ग्रुप ऑफ एज्युकेशन नी आ ऑनलाइन सफर में आप सब हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे गणित विषय में धोरण सात अने आपणो चेप्टर नंबर बीजो एटले के अपूर्णांक अने दशांश संख्याओ एना विषे आपणे अभ्यास करी रह्या छीए। आगळ याद करो बाळको, आपणे आ चेप्टर ना पहेला भाग में मस्त पीपीटी जोई गया था बीजो भाग जोवानो छे। चलो पहेला आपणे उदाहरण थी शुरुआत करीए। पहेलुं उदाहरण तमने शुं पूछे, जो 3 ना छेदमां 5 अने 5 सम एटले के सरखा अपूर्णांक लखो। जो अपूर्णांक छे 3 ना छेदमां 5 आनो तमे जवाब करो तो पॉइंट मां आवे। आपणे पहेला सौथी वस्तु स्लाइड એવી જ હતી આપણી પીપીટી ની, જો હજુ યાદ ન હોય તો એ આપણો પહેલો ભાગ પહેલા જોઈ લેજો હજી એકવાર, કે આ બધી વસ્તુને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય। આ છે, આ છે, આ બધાય શું છે? અપૂર્ણાંક છે, કે જે પૂર્ણ નથી તે અપૂર્ણાંક। બરાબર, હું એમ કહું ખાલી બે તો અપૂર્ણાંક કહેવાય, અપૂર્ણાંક નથી, પણ આ 2 ના છેદમાં 7 ઈ અપૂર્ણાંક થાય। તો આ 3 ના છેદમાં 5 છે ને, એના જેવા જ બીજા 5 સરખા અપૂર્ણાંક શોધવાના છે। ચાલો એક જો ટ્રાય મારું છું, આવી રીતના શોધવાના છે। 3 ના છેદમાં 5 તો તમને આપેલું જ છે, હવે અંશમાં 2 વડે ગુણો તો છેદમાં કેટલા વડે ગુણવું પડે? 2 વડે। આમ થાય 3 2 6, 5 2 10, આ એક મળી ગયો 6 ના છેદમાં 10। બીજો વધીએ, ચાલો 3 ના છેદમાં 5 આપેલું જ છે, અંશમાં 3 વડે ગુણો તો છેદમાં 3 વડે ગુણવાનું, 3 તેરી 9, 5 તેરી 15। આ બીજો મળ્યો, આ એક, આ બે, આ આપણે હજુ બાળકો કેટલા શોધવાના છે? 5 શોધવાના છે, કેટલા? 5। તો બાકીના 3 તમને શોધતા આવડે, આવડે ને? અંશમાં 4, છેદમાં 4, આ એમનેમ રહેશે। આવી આપણને બાળકો કોઈ પણ રકમ આપી હોય, બરાબર, એ રકમ એમનેમ રહે। 2 થી શરૂઆત કરવાની, 1 થી તો થાય નહીં, કારણ કે 1 થી કરી તો એની રકમ પોતે આવે, 3 એકા 3, 5 એકા 5, 3 ના છેદમાં 5, એટલે શરૂઆત 2 થી કરવાની, 3 થી કરો। ઓકે, પણ અહીંયા જોવાનું પછી છેદ ઉડવા જોઈ નહીં તો નો ચાલે, ડન। તો આવ્યા જ બીજા તમારે 2 મે ગોતી દીધા, તમને હજી તમારે આવા બીજા 3 ગોતવાના છે। આઈ હોપ કે તમને આવડી છે, સાવ સિમ્પલ, ખાલી સિમ્પલ નાના નાના ગુણાકાર છે। ચાલો એના પછી બીજા લાખની રકમ વાંચો તો બાળકો, એમાં શું કીધું છે? જો કે રમેશ એક સ્વાધ્યાયનો 2 ના છેદમાં 7મો ભાગ ઉકેલો, તમારે આવે ને? હમણાં આપણે આના પછી સ્વાધ્યાય 2.1 આવશે, પછી 2.2 આવે, 2.3 આવે, અલગ અલગ સ્વાધ્યાય આવે ને, તો મેં એક સ્વાધ્યાય હતું એમાં રમેશે 2 ના છેદમાં 7 ભાગ ઉકેલી દીધો, પછી ઈ જ સ્વાધ્યાયનો સીમાએ 4 ના છેદમાં 5 ભાગ ઉકેલ્યો, તો આ બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો તે શોધો। હવે અહીંયા જો આવું હોય છે 2 ના છેદમાં 7, 4 ના છેદમાં 5, હવે આમાં ખબર કેમ પડે કોણે સૌથી ઓછો અને કોણે સૌથી વધુ સ્વાધ્યાયનો ભાગ ઉકેલ્યો? તો અહીંયા એક વસ્તુ કરવાની સિમ્પલ, જો અહીં 2 ના છેદમાં 7 છે અને 1 શું છે? 4 ના છેદમાં 5, આવું છે ને? હવે પેલા 2 ના છેદ સરખા કરી દેવાના, આપણે આગળ જોઈ ગયા હતા છેદ સરખા હોય એટલે અંશની શું થાય? સરવાળો હોય તો સરવાળો, બાદબાકી કરવાની હોય તો બાદબાકી, છેદ સરખા આવે શું કરવું? જો તો કે અહીંયા 7 છે, અહીં 5 છે, તો સિમ્પલ 2 નું વિરુદ્ધ કરી નાખવાનું, આને 5 વડે ગુણો, કાં તો કે અહીં છેદમાં 5 છે ને, અહીંયા છેદમાં 5 છે તો અહીંયા 7 વડે ગુણવાના, કારણ કે અહીં 7 હતા। પછી આ એક પહેલું સ્ટેપ, પછી બીજું સ્ટેપ, અહીંયા છેદમાં 5 વડે ગુણીને તો આ ઉપર 5 વડે ગુણો, અહીંયા છેદમાં 7 વડે ગુણીને તો ઉપર 7 વડે ગુણો,
આ એનું બીજું સ્ટેપ. ચાલો હવે 5 2 10 7 5 35 7 4 28 7 5 35 હવે જો બાળકો બે ના છેદ કોમન થઈ ગયા 35 35 થઈ ગયા જો બે માં ખાલી અંશ જ અલગ અલગ છે બાકી છેદ તો કેવા થઈ ગયા સરખા હવે તો આના ઉપરથી તમે શું કહી શકો આપણે એવું કહી શકીએ આપણે કહી શકીએ કે 10 અને 28 આમાં મોટું કોણ થાય સ્વાભાવિક છે આપણે 10 અને 28 આવ્યા છે મોટું કોણ થશે 28 તો 28 હોય ઈ ભાગ આમ થશે મોટો ભાગ એટલે ખૂલતો ભાગ આવશે તો આના પરથી આપણે આમ લખી શકીએ 10 ના છેદમાં 35 is less than 28 ના છેદમાં 35 તો આના પરથી તમે શું કહી શકો રમેશે સીમા કરતા ઓછો ભાગ ઉકેલ મેળવ્યો હશે કારણ કે આ ભાગ રમેશનો છે આ ભાગ કોનો છે સીમાનો સીમાએ 35 માંથી 28 દાખલા સોલ્વ કર્યા જ્યારે રમેશે 35 માંથી 10 જ દાખલા સોલ્વ કર્યા તો આપણને મજો એવું પૂછેલું છે કોણે ભાગ ઓછો ઉકેલ્યો આમાં જવાબમાં શું આવશે રમેશે સીમા કરતા ઓછો ભાગ ઉકેલ્યો સાવ સેલી વસ્તુ શું તો કે 2 ના છેદમાં 7 4 ના છેદમાં 5 આપણને એ પૂછતું હવે છેદ સરખા કરો એટલે એક જ વસ્તુ અહીંયા 7 આવ્યા છે અહીંયા 5 આવ્યા છે તો આને 5 વડે ગુણો અહીંયા 5 છે તો એને 7 વડે ગુણો બે ને અંતર છે 6 નાખવાના પછી અહીંયા જેટલા વડે ગુણ્યા હોય એટલા અહીંયા અહીંયા વડે ગુણ્યા એટલા અહીંયા પછી ગુણાકાર કરો આપમેળે જવાબ આવી જાય ડન તો આના ઉપરથી બાળકો તમને ઉદાહરણ ત્રીજું અને ચોથું આવડે આ જ મેથડ આ જ વસ્તુ કરવાની છે ડન ચાલો તો બાળકો બે સારા અક્ષરે પહેલું અને બીજું બે ઉદાહરણ લખી લ્યો અને આની જેમ જ ઉદાહરણ નંબર 3 અને 4 તમારે તમારી જાતે CW માં સારા અક્ષરે ગણવાના છે ચાલો આ બે લખી લ્યો પહેલા હવે બાળકો આપણે સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરીએ સાવ સેલું અને નાનું સ્વાધ્યાય છે બરાબર આમાં લ સા અ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ આ તમે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા એ મેથડ પાછી અહીંયા તમારે આવશે ઓકે ચાલો સ્વાધ્યાય 2.1 પહેલો દાખલો ઉકેલો એની અંદર તમને અલગ અલગ 7 દાખલા આપેલા છે એમાં પહેલો દાખલો જો અપૂર્ણાંકવાળા આપેલા છે આપણે યાદ કરો પહેલા લેક્ચરમાં જ્યારે પીપીટી લેક્ચર જોયો તેમાં આપણે આવો દાખલો એક સોલ્વ કર્યો હતો યાદ છે કેવા દાખલા આવ્યા જો ચલો પહેલો દાખલાની રકમ શું છે 2 -3 ના છેદમાં 5 તો અહીંયા છેદમાં કાઈ ન હોય તો 1 હોય ને કાઈ ન હોય તો 1 તો હોય તો આને હું આમ લખી શકું 2 ના છેદમાં 1 -3 ના છેદમાં 5 આવું તો લખી શકું હવે તો કે છેદમાં જો 1 અને 5 છે આ બે નો લસાઅ શું થાય તો કે 1 અને 5 નો લસાઅ 5 થાય કા તો કે 1 5 5 બે ના ઘડિયામાં આવે અને 5 1 5 5 એવું છે કે જે બે ના ઘડિયામાં આવે 1 5 5 5 1 5 થાય એટલે 1 અને 5 એનો લસાઅ શું થાય 5 ઓકે હવે જો હવે સિમ્પલ આટલું થઈ ગયું પછી શું કરી નાખવાનું ક્રોસ ગુણાકાર એટલે કે આવી રીતના જો ખોપડી ગુણાકાર કરો આમ થાય 2 ગુણ્યા 5 માઇનસ 1 ગુણ્યા 3 આવું થાય ચોપડી ગુણાકાર કરો એટલે ક્રોસ અને 2 ના છેદમાં 5 1 5 એમ નંબર રહેશે અહીંયા લખી નાખવાનું 1 અને 5 નો લઘુત્તમ સામાન્ય અવયવ બરાબર 5 હવે તો સિમ્પલ સરવાળા બાદ બાકી છે ચાલો જો 5 2 10 માઇનસ 1 3 3 છેદમાં 5 10 માંથી 3 જાય તો 7 છેદમાં 5 આવી ગયો જવાબ આટલી જ વસ્તુ ખાલી કરવાની
આનો જવાબ શું આવ્યો 7 ના છેદમાં 5 હજુ આને બાળકો આપણે બીજી રીતથી લખવું હોય તો તો તમે લખી શકો જો આમ થાય 7 ભાગ્યા 5 ને તમે આમ લખી શકો 2 પૂર્ણાંક 1 ના છેદમાં 5 એક પૂર્ણાંક 2 ના છેદમાં 5 હવે તમને એમ થાય આ કઈ રીતના આ બે જવાબ એક જ છે પણ આ કઈ રીતના જો આમ થાય 5 1 5 5 ને 2 7 7 ના છેદમાં 5 પણ તમને બાળકો પહેલો પ્રશ્ન એ થાય આના ઉપરથી આ વસ્તુ આવી ગઈ રીતના તો એનો બાળકો તમારે ભાગાકાર કરવાનો થાય કઈ રીતના ચાલો એક ભાગાકાર કરો જો 7 ભાગ્યા 5 આપેલું છે ને આપણને તો 5 1 5 થયું 7 માં 5 જઈ તો 2 હવે આ એકલો કયો છે તો કે ઈ આ છે આ બગડો કયો છે તો કે ઈ આ છે આ 5 તો એમને જ રહેશે એમાં કઈ ફેર નહીં પડે પણ એક હવે ભાગ હાલતા નથી તો એમને જ રહેશે ભાગ હાલતા હોત તો જ ઈ આગળ કઈ કરે નથી હાલતા તો પૂરું થઈ ગયું અહીંયા જે આવે ઈ આ મૂકવાનો અહીંયા આવે એમને મૂકી દીધો એટલે તમને આ જવાબ મળે આને કહેવાય બાળકો મિશ્ર અપૂર્ણાંક કહેવાય અને શું કહેવાય મિશ્ર અપૂર્ણાંક એને શું કહેવાશે મિશ્ર અપૂર્ણાંક કારણ કે જો પૂર્ણાંક સંખ્યાય છે અપૂર્ણાંકય છે બે મિક્સ છે એટલે એને શું કહેવાય મિશ્ર અપૂર્ણાંક ડન ચાલો એના પછી બીજો જો પહેલો કમ્પ્લીટ 4 + 7 ના છેદમાં 8 અહીંયા ઈ જ વસ્તુ થાય 4 ના છેદમાં કાઈ નથી તો આને આમ લખી શકું 4 ના છેદમાં 1 + 7 ના છેદમાં 8 હવે છેદનો લસાઅ 1 અને 8 આ બેયનો લસાઅ શું થાય તો કે 1 8 8 8 1 8 એટલે 8 એવો છે કે જે બેયના ઘડિયામાં આવે ઈ એનો લસાઅ થાય તો 1 અને 8 નો લસાઅ શું થાય જો લઘુત્તમ સામાન્ય અવયવ 1 અને 8 ના ઘડિયામાં એવી ઘણી વસ્તુ હોય કે કોમન આવે 116 8 2 16 પણ સૌથી પહેલા કોણ આવ્યો સૌથી લઘુત્તમ નાના માનાનું કોણ છે તો કે 8 છે એ બે માં કોમન આવ્યો એટલે એને શું કહેવાય લઘુત્તમ સામાન્ય અવયવ ચાલો આટલી વસ્તુ થઈ ગઈ હવે તો પાછી આપણને આવડે જ છે અહીં કહ્યું કે ક્રોસ ગુણાકાર ચાલો કરીએ ક્રોસ ગુણાકાર કરો તો આવું થાય 4 ગુણ્યા 8 વચ્ચે પ્લસ છે એમ ન અને 1 ગુણ્યા 7 અને છેદમાં 8 એક આ 8 આવું થાય ચાલો 8 4 32 વચ્ચે આમાં માઇનસ હતું તો માઇનસ કે દેતા પ્લસ હતું તો પ્લસ કરશે 7 એક આ 7 છેદમાં 8 32 ને 7 39 છેદમાં 8 આ વિડિયો જવાબ પણ હજુ બાળકો આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો પડે તો એને તમે આમ લખી શકો 4 પૂર્ણાંક 7 ના છેદમાં 8 કા જો 8 4 32 32 ને 7 39 ના છેદમાં 8 આવી ગયું તો પાછું તમને એ થઈ આ કઈ રીત ને તો એનો ભાગાકાર થાય જો આમ થાય 39 ભાગ્યા 8 8 એક 8 8 2 16 8 3 24 8 4 32 8 45 વધી જાય તો 8 4 32 39 માંથી 32 જાય તો 7 આ 7 આવ્યા આ 4 આવ્યા 8 તો હતા ઈ ની છે અને એમ નંબર છે જેમાં અહીંયા 5 રહ્યા હતા આઈ ગયું ભાગાકાર કરો એટલે તમને એનો મિશ્ર અપૂર્ણાંક શું છે એનો કોણ આઈડિયા આવી જાય પછી જેમ જેમ તમે આ દાખલા કરો એમ તમને મોઢે આવી જશે પણ એના માટે તમારે પ્રેક્ટિસ જરૂરી છે ચાલો ત્રીજો જો હવે આમાં કઈ ત્રીજામાં તો બહુ વધારે ખાસ કરવાની જરૂર નથી રકમ ગોઠવીને જઈતી છે પણ આપણને 5 અને 7 નો લસાઅ 5 7 35 7 5 35 તો 5 અને 7 નો લસાઅ શું થાય 35 સીધો ક્રોસ ગુણાકાર કરી નાખો 3 ગુણ્યા 7 થાય વચ્ચે પ્લસ છે પ્લસ એમને 2 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 2 કોઈ પણ લખો છેદમાં 7 5 35 કેમ
કારણ કે 5 અને 7 નો લસાઅ બાળકો 35 થાય. અહીં લખવાનું 5 અને 7 નો લસાઅ બરાબર 35. ચાલો હવે 7 3 21 પ્લસ એમ ન 5 2 10 છેદમાં 35 21 ને 10 31 છેદમાં 35 હજી આનો આપણે બાળકો મિશ્ર પૂર્ણ લખવાનો જવાબ તો મળી ગયો 31 ના છેદમાં 35 પણ હજુ આપણે આનો શું લખવો પડે બાળકો મિશ્ર અપૂર્ણાંક હવે જ્યારે આવું હોય ને ત્યારે આનો મિશ્ર અપૂર્ણાંક થાય નહીં કારણ તો કે જો આના કરતા સંખ્યા મોટી છે 31 ના છેદમાં 35 અહીંયા શું હતું નીચે નાની હતી ઉપર મોટી હતી એટલે આવું આમાં થાય નહીં એટલે આમ નંબર વડે થાતું હોય એમ જ કરવાનું બાકી એક એમાં એવું કઈ માથાકૂટ કરવાની નહીં ચાલો એના જેવું ચોથું એ તમને રકમ ગોઠવેલી જઈ છે સાવ સિમ્પલ એમાં કઈ વધારે કરવાની જરૂર નથી પણ 11 અને 15 એનો તમારે લસાઅ લેવો પડે તો 11 ગુણ્યા 15 કરો એટલે બાળકો 165 થાય જો અહીંયા આપણે ભાગાકાર ગુણાકાર કરી જોઈએ 11 ગુણ્યા 15 બે અંક છે એટલે 0 એક એકા એક એક એકા એક પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ પાંચ એમનેમ પાંચ ને એક છ એક એમ આવી ગયા 165 ચાલો હવે આપણે કરીએ તો આમ થાય ક્રોસ ગુણાકાર 15 ગુણ્યા 9 માઇનસ 11 ગુણ્યા 4 અને અહીંયા આવશે 165 કામ તો કે 11 અને આ જે છેદ છે એનો 15 નો લસાઅ બરાબર 165 હવે 15 નવા 135 11 ચોકુ 44 છેદમાં 165 135 માંથી બાળકો 44 જાય તો વધે 91 વધે કેટલા વધે 91 બાદબાકી કરી નાખજો છેદમાં 165 આમાં એ વસ્તુ થઈ 91 ના છેદમાં 165 છેદ મોટો છે અંશ નાનો છે આમાં મિશ્ર અપૂર્ણાંક થશે નહીં છે આમાં એક જ વસ્તુ કરવાની છે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસાઅ ગોતવાનું પહેલા અને પછી ક્રોસ ગુણાકાર ચોકડી મારતી જવાની પછી તો સાદુરૂપ દેતા તમને આવડે જ ઘડી આવડે એટલે આ વસ્તુ આવડે તો આ તો બાળકો તમને બે રકમ ના પેલા છે પણ ત્રણ ના હોય તો આપણને આવડે એમાં કઈ અઘરું નથી ઓકે ચાલો આ ચાર સુધીના કમ્પ્લીટ થયા એ ચારે ચાર લખી લ્યો બરાબર સાઈડમાં એ ભાગાકાર તમારે લખો એટલે તમને આઈડિયા આવે મિશ્ર પૂર્ણાંક કઈ રીતના આવ્યો છે જેમાં નથી આવ્યું એમાં નથી લખવાનું છે ઓકે ચાલો પહેલા ચારે ચાર લખી લ્યો પછી આપણે બાકીના ત્રણ ગણીએ ચાલો હવે બાળકો આપણે દાખલા નંબર ગણીએ 5 થોડું અલગ આવ્યું 3 રકમ આવી તો કઈ વાંધો નહીં એમાં બીજું કઈ નવું નથી ઓકે હવે એમાં કઈ રીતના કરવાનું તો કે જો એમાં આવી રીતના કરવાનું 7 આવી કાંઈ ન હોય તો 7 ગુણ્યા 1 તો હોય જ ને વચ્ચે પ્લસ હવે ક્રોસ ગુણાકાર કરો 2 ગુણ્યા 2 આમ થાય પ્લસ 3 ગુણ્યા 5 આવું થાય 7 ગુણ્યા 1 પ્લસ 2 ગુણ્યા 2 પ્લસ 3 ગુણ્યા 5 આ બે નો ક્રોસ ગુણાકાર કર્યો હવે છેદમાં 2 5 અને 10 3 છે તો 3 નો લસાઅ કરવાનો તો કે 2 5 અને 10 નો લસાઅ બાળકો થાય 10 કે જો 2 5 10 5 2 10 10 1 10 10 એવી સંખ્યા છે કે આ 3 ના ઘડિયામાં આવે એટલે છેદમાં શું આવશે 10 અને એ લખી નાખવાનું 2 5 અને 10 નો લસાઅ બરાબર 10 ચાલો હવે જેમ છેમ સાદુરૂપ દેવાનું 7 એકા 7 2 2 4 3 5 15 છેદમાં 10 15 ને 4 19 19 ને 7 26 છેદમાં 10 26 ના છેદમાં 10 બરાબર આને તમે હજી ભાગ પાડી શકો 13 2 26 થાય અને 5 2 10 આમ ભાગ પડે તો 2 2 ઉડી ગયા વૈરુ શું 13 ના છેદમાં 5
હવે આને તમે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકો છો, બે પૂર્ણાંક ત્રણ ના છેદમાં પાંચ, પાંચ દુ દસ, દસ ને ત્રણ તેર, તેર ના છેદમાં પાંચ, ભાગાકાર તમને આવડે કેને સાવ સેલ, ત્રણ હોય તો એમાં મૂંઝાવાનું નહીં, અહીંયા કાંઈ હોય તો એક તો હોય ને, હા આ બેની જોડ બનાવી લ્યો, બે બે ત્રણ પાંચ, બે પાંચ દસ નો લસાઅ દસ. ચાલો હવે પછીનો જો પાછું બોલો દેવું, તો આ તો બાળકો આપણે અહીં કરી જ છીએ, એમાં કઈ નવું નથી. જ્યારે આવી મિશ્ર અપૂર્ણાંકમાં રકમ હોય તો એને ખાલી સિમ્પલ અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનું. કઈ રીતના જો આમ ત્રણ દુ છ, છ ને બે આઠ, અહીંયા ગુણાકાર થાય અને એનો અહીંયા સરવાળો થાય, ત્રણ બે છ, છ ને બે આઠ, આઠ ના છેદમાં ત્રણ, પ્લસ બે તેરી છ, છ ને એક સાત, સાત ના છેદમાં બે. તો આવું તો આપણને આવડે, અહીંથી તો આવડે ને, ક્રોસ ગુણાકાર ત્રણ અને બે નો લસાઅ છ, સેમ એઝ આના જેવો જ સાતમો દાખલો છે. આવડે જો અહીં આવું થાય, આઠ ગુણ્યા બે વચ્ચે પ્લસ સાત ગુણ્યા ત્રણ, ત્રણ અને બે નો લસાઅ કેટલો થાય છ, અહીં લખી નાખવાનું, ત્રણ દુ છ અને બે તેરી છ, ચાલો આઠ દુ સોળ, સાત તેરી એકવીસ, છેદમાં છ, છ ને એક સાત અને એક બે ને ત્રણ, સાડત્રીસ ના છેદમાં છ. હજી આનું તમે બાળકો મિશ્ર અપૂર્ણાંક કાઢી શકો, ભાગાકાર કરો તો એનું મિશ્ર અપૂર્ણાંક. તો આના જેવો જ દાખલો આના પછીનો છે, પણ એમાં ખાલી સિમ્પલ અહીંયા પ્લસ છે, એમાં માઇનસ છે. આવડે ડન? ચાલો આ બાળકો બે પણ તમારી બુકમાં સારા અક્ષરે લખી લ્યો. ઓકે બાળકો, તો આની સાથે આપણા સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1 અહીંયા પૂરો થયો. સાવ ઈઝી વસ્તુ છે, નિરાતે નિરાતે કરશો અને હજુ આપણે બાળકોની જેમ જેમ આગળ પ્રેક્ટિસ કરતા જશી એમ એમ તમને આવડતા જશે. ડન? તો એઝ યુ ઓલ નો આ વિડીયોની સાથે પણ એક વર્કશીટ આવશે કે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં સોલ્વ કરવાની રહેશે. તો વધુ બાળકો આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલા નંબર 2 થી ભાગ 3 માં મળીશું. થેન્ક યુ.